केंद्र सरकार के कृषि बिल का विरोध करते हुए भारतीय वाल्मीकि मंच के कार्यकर्ताओं द्वारा आज मोर्चा स्वरूप कलेक्टर कचेरी में आवेदन पत्र दिया गया। पिछले 23 दिनों से दिल्ली बॉर्डर पर पंजाब और हरियाणा के किसानों द्वारा केंद्र सरकार द्वारा पारित किए गए वैसे 3 कृषि बिल का विरोध करते हुए आंदोलन छेड़ा गया है, तो वहीं ये कृषि बिल के विरोध में न जाने अभी तक 20 से भी अधिक किसानों द्वारा आत्महत्या या तो फिर अन्य कारणों के चलते उनकी मौत हो चुकी है। जो कृषि बिल का देश के तमाम किसानों में भारी आक्रोश फूट निकला है और हर रोज ये कृषि बिल विरोधी आंदोलन और भी उग्र और ज्वलंत बन रहा है। तो वहीं आज वडोदरा भारतीय वाल्मीकि मंच के कार्यकर्ताओं द्वारा भी केंद्र सरकार के ये कृषि बिल का विरोध करते हुए कलेक्टर कचेरी में आवेदन पत्र दिया गया, जिसमें भारतीय वाल्मीकि मंच के अग्रणी वैसे ठाकुर भाई सोलंकी का कहना था कि सरकार द्वारा पारित किए गए कृषि बिल के कारण किसानों की हालत और भी बिगड़ने वाली है, जिसकी सीधी असर अनाज महंगा होने के साथ आम जनता पर महंगाई की मार बढ़ेगी। जहाँ ये कृषि बिल को रद्द करने की मांग करते हुए आवेदन पत्र देते हुए रजूआत की गई थी। आज अमे समग्र भारतना खेडूतोने विश्वासमां लीधा वगर आटली कोरोना वायरसनी महामारी वच्चे सरकारे ज्यारे एवुं जोयुं के हिंदुस्तानो एक पण नागरिक रोड पर आवी शके एम नथी, सरकारनी कोई नीतिओनो विरोध करी शके एम नथी, एवा समय उपर सरकारे खेडूतोना हक ने अधिकार पर मोटामां मोटी तराप मारी अने 3 एवा कायदा लावीने मूक्या छे के जेनाथी खेडूतो आज रोड पर छेल्ला 23 दिवसथी छे अने ए 23 दिवसनी अंदर आप जाणो छो के 20 जेटला ખેડૂતોએ ની મૃત્યુ થયું છે। એક ખેડૂતે પોતે સ્થળ ઉપર આત્મહત્યા કરી છે, રામસિંહ કરીને જે બાબા રામસિંહ હતા તેમણે। આજે તમે વિચાર કરો કે આટલા 23 દિવસથી જે ચાલતા આંદોલનને સરકાર મચક ના આપતી હોય તો આ સરકાર કેટલી નિષ્ઠુર છે, કેટલી બક્કમ છે એ બાબતોની અંદર કે અમે પૂંજીપતિઓના અમે હાથા બનીશું પણ નાનામાં નાના માણસના કે ખેડૂતોના અમે હાથા નહીં, અમે કોઈ હક ને અધિકાર આપવાના નથી એવી મજબૂતાઈ સાથે સરકારે આ એક મોટામાં મોટો ખોટો કાયદો લાવીને મૂક્યો છે। આપણે ધ્યાનમાં લાવું કે એપીએમસી કાયદાની અંદર જે એ લોકોને ખેડૂતોને પોતાનો રજીસ્ટર કરીને જે માલ વેચવાનો અધિકાર હતો એ પણ આ સરકારે છીનવી લીધો છે। એમએસપીમાં પણ એ લોકોને મોટામાં મોટું નુકસાન થઈ રહ્યું છે, એવી જ રીતે એ લોકોના ઉપર કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો એક કાયદો લાવ્યા છે અને ત્રીજો કાયદો એસેન્શિયલ કોમોડિટીઝ કે જે એ તો ખેડૂતોને તો અસર કરી જ કરે છે પણ આમ જનતાને પણ અસર કરવાની છે। એસેન્શિયલ કોમોડિટીમાં એવું છે કે અનાજ, દાળ, પછી શાકભાજી અને તેલ જેવા જીવન જરૂરી જે ખાદ્ય પદાર્થો છે એ વેચવા માટે સરકારે અગાઉની સરકારોએ એના પર પાબંદી મૂકેલી સંગ્રહખોરી ઉપર આ સરકારે સંગ્રહખોરીને મુક્ત કરી દીધી છે અને સંપૂર્ણપણે કોઈ પણ રીતે કોઈ પણ માણસ ગમે તેટલું સંગ્રહ કરી શકે એવી એ કોમોડિટી એક્ટની અંદર જોગવાઈ આ એમેન્ડમેન્ટ 1955માં થયેલું અને ત્યાર પછી અત્યારે 2020માં કરી અને સરકારે ખેડૂતોને જ નહીં પણ આમ જનતાના હકને અધિકારને ઉપર છીનવી લીધા છે અને એ લોકોના જે કાયદેસર રીતે સસ્તામાં જે અનાજ મળતું હતું એ આના કારણે મોંઘું થશે અને એ મોંઘવારીનો ભોગ આમ જનતા થવાની છે એનો વિરોધ કરવા માટે આજે અમે વડોદરાના કલેક્ટરશ્રીને, ભારતના રાષ્ટ્રપતિને અને વડાપ્રધાનને આવેદનપત્ર કલેક્ટરશ્રી મારફતે આપવા માટે અમે અહીંયા આવ્યા છે। ઠાકોર સોલંકી।